પ્રકરણ બાર ઉદ્યોગ ઉદ્યોગનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે છે જો કે વસ્તુઓનું ઉત્પાદન ખનીજો તેમજ સેવાઓની વ્યવસ્થા સાથે સંકળાયેલ છે આમ ખનીજો ઔદ્યોગિક વસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ છે ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનીજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ જ્યારે પ્રવાસન એ સેવા સાથે સંકળાયેલ ઉદ્યોગ છે ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા હતા પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યંત્રોનો ઉપયોગ થવા માંડ્યો ત્યારથી ઉદ્યોગનો અર્થ ધીમે ધીમે વિશાળ બન્યો આમ વર્તમાન સમયમાં ઉદ્યોગ શબ્દ સાંભળતા આપણને યંત્રોનો અનુબંધ થાય છે ઉદ્યોગ શબ્દ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે નંબર એક કાચો માલ એકઠો કરવો નંબર બે ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો નંબર ત્રણ તૈયાર થયેલ ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો આમ ઉદ્યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા ઉદ્યોગ કહેવામાં આવે છે ઉદ્યોગોનું વર્ગીકરણ કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ પશુપાલન ડેરી ઉદ્યોગ માંસ ઉદ્યોગ ઊન ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ જંગલ ઉદ્યોગ સંવર્ધન ઉદ્યોગ મરઘા બતકા સંવર્ધન રેશમના કીડા સંવર્ધન મધમાખી સંવર્ધન વગેરે કાચા માલના આધારે કાચા માલના સ્ત્રોત પર આધારિત ઉદ્યોગોનું વર્ગીકરણ આ મુજબ છે નંબર એક કૃષિ આધારિત ઉદ્યોગ જેમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે ખાદ્ય ઉદ્યોગ સુતરાવ અને શણના કાપડ ઉદ્યોગ વનસ્પતિ તેલ ઉદ્યોગ એવા ઉદાહરણ છે જે ખેત પેદાશો પર આધારિત છે નંબર બે પશુ આધારિત ઉદ્યોગ જેમાં દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન માટે માંસ ઉદ્યોગ તેમજ ચર્મ ઉદ્યોગનો સમાવેશ થાય છે નંબર ત્રણ સમુદ્ર આધારિત ઉદ્યોગ મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ તેમજ મહાસાગરમાંથી પ્રાપ્ત ખનીજોનો ઉપયોગ આ ઉદ્યોગમાં થાય છે નંબર ચાર વન આધારિત ઉદ્યોગ કાગળ ઉદ્યોગ લુગદી ઔષધ ફર્નિચર અને મકાન નિર્માણ વગેરે નંબર પાંચ ખનીજ આધારિત ઉદ્યોગ લોખંડ પોલાદ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ તથા રસાયણ ઉદ્યોગ વગેરે માલિકીના આધારે માલિકીના આધાર પર ઉદ્યોગોને આ પ્રમાણે વિભાજીત કરી શકાય નંબર એક સાર્વજનિક ક્ષેત્ર એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય છે જેનું સંચાલન સરકાર કરે છે જેમ કે એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નંબર બે ખાનગી ક્ષેત્ર આ ઉદ્યોગ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે જેમ કે ટિસ્કો અને રિલાયન્સ નંબર ત્રણ સહકારી ક્ષેત્ર આવા ઉદ્યોગ કાચા માલના ઉત્પાદકો કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે અને તેના દ્વારા જ ચલાવવામાં આવે છે અમૂલ એટલે કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને મધર ડેરી સહકારી પ્રવૃત્તિઓના ઉત્તમ ઉદાહરણ છે નંબર ચાર સંયુક્ત ક્ષેત્ર તેની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય છે મારુતિ લિમિટેડ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું એક ઉદાહરણ છે ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરનાર પરિબળો ઉદ્યોગોના સ્થાનને અસર કરનારા પરિબળો આ મુજબ છે કાચા માલની ઉપલબ્ધતા ભૂમિ જળ શ્રમ ઉર્જા મૂડી પરિવહન અને બજાર ઉદ્યોગ એવા સ્થળો પર કેન્દ્રિત થાય છે જ્યાં આમાંથી કેટલાક અથવા આ બધા પરિબળો સરળતાથી ઉપલબ્ધ બને ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળી ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે જેમ કે ગુજરાતના કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગની સ્થાપના થાય છે ઔદ્યોગિકીકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે ઔદ્યોગિક પ્રદેશ પ્રદેશનો વિકાસ ત્યારે થાય છે જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગ એકબીજાની નજીક આવેલ હોય છે અને તે પોતાની નિકટતાનો લાભ એકબીજા સાથે વહેંચી શકે છે વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા પશ્ચિમ અને મધ્ય યુરોપ અને પૂર્વ એશિયા છે આ ઔદ્યોગિક પ્રદેશો મોટે ભાગે સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રો દરિયાઈ બંદરોની નજીક અને ખાસ કરીને કોલસા ક્ષેત્રોની નજીક આવેલ હોય છે ભારતમાં અનેક ઔદ્યોગિક પ્રદેશ છે જેમ કે મુંબઈ પુણે સમૂહ બેંગલુરુ તમિલનાડુ પ્રદેશ હુગલી પ્રદેશ અમદાવાદ વડોદરા પ્રદેશ છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ વિશાખાપટ્ટનમ ગુન્ટુર ઔદ્યોગિક પ્રદેશ ગુડગાંવ દિલ્હી મેરઠ ઔદ્યોગિક પ્રદેશ અને કોલમ થિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ વગેરે મુખ્ય ગણાવી શકાય મુખ્ય ઉદ્યોગોનું વિતરણ વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં લોખંડ પોલાદ ઉદ્યોગ સૂતરાઉ કાપડ ઉદ્યોગ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી છે લોખંડ પોલાદ ઉદ્યોગ અને સૂતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ જૂના ઉદ્યોગ છે જ્યારે માહિતી તકનીકી ઉદ્યોગ એટલે કે આઈટી એક નવા પ્રકારનો વિકસિત ઉદ્યોગ છે લોખંડ બોલાદ ઉદ્યોગ જર્મની સંયુક્ત રાજ્ય અમેરિકા ચીન જાપાન અને રશિયામાં આવેલ છે કાપડ ઉદ્યોગ ભારત હોંગકોંગ દક્ષિણ કોરિયા જાપાન અને તાઇવાનમાં કેન્દ્રિત છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર મધ્યવર્તી કેલિફોર્નિયાના સિલિકોન વેલી અને ભારતના બેંગલુરુ પ્રદેશ છે લોખંડ પોલાદ ઉદ્યોગ લોખંડ પોલાદ ઉદ્યોગમાં પણ ખૂબ મોટા પાયે રોકાણ જરૂરી છે આ એક પોષક ઉદ્યોગ છે જેના ઉત્પાદન અન્ય ઉદ્યોગો માટે કાચો માલ તરીકે ઉપયોગમાં લેવાય છે આ ઉદ્યોગ માટે રોકાણ તરીકે શ્રમ મૂડી સ્થાન અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે સાથે લોહ અયસ્ક કોલસા અને ચૂનાના પથ્થરનો કાચો માલ તરીકે સમાવેશ થાય છે લોહ અયસ્કથી પોલાદ નિર્માણની પ્રક્રિયામાં અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે આ કાચા માલને ભઠ્ઠીમાં રાખી ઉગાડવામાં આવે છે ત્યારબાદ તે શુદ્ધ થાય છે પ્રાપ્ત ઉત્પાદન પોલાદ બને છે જે અન્ય ઉદ્યોગોમાં કાચો માલ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે પોલાદ નક્કર હોય છે અને તેને કાપી અને આકાર આપી શકાય છે અથવા તેમાંથી તાર બનાવી શકાય છે એલ્યુમિનિયમ નિકલ તાંબુ જેવી અન્ય ધાતુઓને થોડા થોડા પ્રમાણમાં પોલાદમાં ભેળવી તેની મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે મિશ્ર ધાતુ પોલાદને ખૂબ સખત મજબૂત અને પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે પોલાદ મોટા ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે વાહનો રેલગાડી ટ્રક અને બંધન નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ તેલના કુવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા ક્ષારકામ કરવામાં આવે છે પોલાદની પાઇપલાઇનથી તેલનું પરિવહન કરવામાં આવે છે ખનીજોનું ખોદકામ સ્ટીલના ઉપકરણોથી થાય છે ખેતીના ઓજારો મોટે ભાગે સ્ટીલમાંથી બને છે વિશાળ મકાનોનું માળખું સ્ટીલનું બનાવવામાં આવે છે ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ કાચો માલ સસ્તા મજૂર પરિવહન અને બજારનો લાભ મેળવી ખૂબ વિકસિત થયો છે તમામ સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો જેવા કે ભિલાઈ દુર્ગાપુર બનપુર જમશેદપુર રૂરકેલા બોકારો એક જ પ્રદેશમાં આવેલ છે જે ચાર રાજ્યોમાં ફેલાયેલ છે આ ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા અને છત્તીસગઢ છે ભદ્રાવતી અને વિજયનગર એટલે કે કર્ણાટક વિશાખાપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ સાલિમ એટલે કે તમિલનાડુ અન્ય મહત્વના પોલાદના કેન્દ્રો છે જે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરે છે ટાટા આયન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કો જમશેદપુર ઈસવીસન નાઇન્ટીન ફોર્ટી સેવન પહેલાં ભારતમાં ફક્ત એક સ્ટીલનું કારખાનું હતું ટાટા આયન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ જે ખાનગી માલિકીનું હતું સ્વતંત્રતા પછી સરકારે આ કાર્ય પોતાના હાથમાં લીધું અને ઘણા લોખંડ પોલાદના કારખાના સ્થપાયા ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાકચીનમાં એટલે કે હાલનું જમશેદપુર ઈસવીસન નાઇન્ટીન સેવનમાં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી હતી ઈસવીસન નાઇન્ટીન ટ્વેલ્વથી ત્યાં સ્ટીલનું ઉત્પાદન શરૂ થયું સાકચીનને ચીનને અનેક કારણોથી સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયેલું આ સ્થળ બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળીમાટી સ્ટેશનથી માત્ર બત્રીસ કિલોમીટર દૂર હતું લો અયસ્ક કોલસા અને મેંગેનીઝની ખાણો ઉપરાંત તે કોલકાતાની નજીક પણ હતું જ્યાં વિશાળ બજાર ઉપલબ્ધ હતું ટિસ્કોને ઝરિયા ક્ષેત્રમાંથી કોલસો અને ઓડિસ્સા તથા છત્તીસગઢમાં લો અયસ્ક ચૂનાના પથ્થર ડોલોમાઈટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે ખર્યાપ્ત જળ જથ્થો લોખંડ પોલાદ ઝડપથી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો ભારતીય ઉદ્યોગોના લગભગ તમામ ક્ષેત્રો મોટે ભાગે પોતાના આધારભૂત માળખાગત સુવિધાઓ માટે લોખંડ પોલાદ ઉદ્યોગ પર નિર્ભર છે ભારતીય લોખંડ પોલાદ ઉદ્યોગમાં બૃહદ સંકલિત પોલાદ કારખાના સાથે લઘુ પોલાદ કારખાનાનો પણ સમાવેશ થાય છે તેમાં દ્વિતીય ઉત્પાદન રોલિંગ કારખાના અને સહાયક ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે પીટ્સબર્ગ આ સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું નગર છે આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે કાચો માલ જેમ કે પોલ્સો પીટ્સબર્ગમાં જ ઉપલબ્ધ છે જ્યારે લો અયસ્ક મિનિસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે આ ખાણો અને પીટ્સબર્ગની વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ માર્ગ છે ગ્રેટ લેક્સ જળમાર્ગ આવે છે જે અયસ્કના નૌકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે ઓહિયો મોનોગેહેલા અને એલ્ધની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પ્રાપ્ત થાય છે આ જ પીટ્સબર્ગમાં ખૂબ મોટા લોખંડ પોલાદના કારખાના છે આ કારખાના પીટ્સબર્ગની ઉપર મોનોગેલા અને એલની નદીની ખીણોમાં તથા ઓહિયો નદીના કિનારે આવેલા છે શુદ્ધ પોલાદ અહીંથી જમીન અને જળ એમ બંને માર્ગો દ્વારા બજારમાં મોકલવામાં આવે છે સૂત્રાઉ કાપડ ઉદ્યોગ સૂત્રાઉમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે કપાસ ઊન રેશમ શણ વગેરેનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે ઉપયોગમાં લાવવામાં આવેલ કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે રેસા કુદરતી અથવા નિર્મિત પણ હોઈ શકે છે કુદરતી રેસા ઊન રેશમ કપાસ લિનેન અને શણમાંથી મેળવવામાં આવે છે માનવ નિર્મિત રેસામાં નાયલોન પોલિએસ્ટર એક્રેલિક અને રિયોનનો સમાવેશ થાય છે સદીની ઔદ્યોગિક ક્રાંતિ સુધી અને હેન્ડલૂમથી બનાવવામાં આવતું હતું અઢારમી સદીમાં પાવરલૂમે પહેલા બ્રિટનમાં અને ત્યારબાદ વિશ્વના અન્ય બીજા દેશોમાં સુતરાઉ કાપડના ઉદ્યોગના વિકાસને આગળ ધપાવ્યો આજે ભારત ચીન જાપાન અને સંયુક્ત રાજ્ય અમેરિકા સૂત્રાવ કાપડના મહત્વના ઉત્પાદકો છે ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા સૂત્રાવ કાપડનું ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે બ્રિટિશ શાસન પૂર્વે હાથ વડે વણાટ અને કાતેલા કાપડનું એક વિશાળ ભારતીય બજાર હતું ઢાકાની મલમલ મછલીપટ્ટનમની છીંટ કાલિકટના સૂત્રાવ કાપડ તથા બુરહાનપુર સુરત અને વડોદરાના સોનેરી ઝરીના કામવાળા સૂતરાવ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગ પ્રખ્યાત હતા પરંતુ હાથેથી બનાવેલા હોવાથી સુતરાઉ કાપડનું ઉત્પાદન મોંઘું હતું અને તેના ઉત્પાદનમાં ખૂબ સમય લાગતો હતો આથી પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રો નિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા કરી શકે તેમ ન હતો ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ મુંબઈમાં સ્થપાયેલી હતી ગરમ અને ભેજવાળી આબોહવા આયાત માટે બંદર કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર આ પ્રદેશમાં આ ઉદ્યોગના ઝડપી વિકાસ માટે કારણભૂત છે શરૂઆતના વર્ષોમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો ત્યારબાદ ભારતના વિભિન્ન ભાગોમાં ફેલાયેલો છે કોઈમતુર કાનપુર ચેન્નાઈ અમદાવાદ મુંબઈ કોલકત્તા લુધિયાણા પોંડેચેરી અને પાણીપત કાપડના ઉદ્યોગના મહત્વના કેન્દ્રો છે અમદાવાદ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે અમદાવાદ આવેલું છે અમદાવાદમાં ઈસવીસન એટીન સિક્સટી ફોરમાં પહેલી સૂતરાઉ કાપડ મિલ સ્થપાઈ હતી તે મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર બની ગયું અમદાવાદને ભારતનું માંચેસ્ટર તરીકે ઓળખ મળી હતી સાનુકૂળ સ્થાનનું પરિબળ અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસમાં મદદરૂપ હતું અમદાવાદ કપાસ ઉત્પાદન કરનાર પ્રદેશની ખૂબ જ નજીક આવેલ છે અહીં કાચો માલ સરળતાથી ઉપલબ્ધ બને છે સપાટ મેદાનો અને ભૂમિની સરળતાથી ઉપલબ્ધતા મિલોની સ્થાપનામાં ઉપયોગી બને છે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની વધુ વસ્તી ગીચતા આ ઉદ્યોગને કુશળ અને અર્ધકુશળ મજૂરો ઉપલબ્ધ કરાવે છે સુવિકસિત સડક માર્ગો અને રેલમાર્ગોની ઝાડ સુતરાઉ કાપડને દેશના વિવિધ ભાગોમાં સરળતાથી પહોંચાડવામાં મદદ કરે છે મુંબઈ બંદર આ ઉદ્યોગ માટે જરૂરી મશીનરીની આયાત કરવા અને સુતરાઉ કાપડ ઉદ્યોગની નિકાસની સુવિધા પૂરી પાડે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદની સુતરાઉ કાપડની મિલોમાં કેટલીક સમસ્યાઓ નિર્માણ થતા ઘણી બધી કાપડ મિલો બંધ પડી છે ઓસાકા જાપાનનું એક મહત્વપૂર્ણ કાપડ ઉદ્યોગ કેન્દ્ર છે જે જાપાન નામે પણ ઓળખાય છે ઓસાકામાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ અનેક ભૌગોલિક કારણોથી થયો છે ઓસાકાની ચારેય બાજુના વિશાળ મેદાનો સુતરાઉ કાપડના મિલોના વિકાસ માટે આસાનીથી જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે ગરમ ભેજવાળી આબોહવા વણાટ અને કાતણ કામ માટે બહુ ઉપયોગી છે યોડો નદી મિલો માટે પૂરતા પ્રમાણમાં જળ ઉપલબ્ધ કરાવે છે અહીં મજૂરો પણ સરળતાથી ઉપલબ્ધ હોય છે બંદરની ભૌગોલિક સ્થિતિ કપાસને આયાત કરવા અને કાપડની નિકાસની સુવિધા ઉપલબ્ધ કરાવે છે ઓસાકાનો કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે જે ઇજિપ્ત ભારત ચીન અને થી આયાત કરવામાં આવે છે ત્યાંનું ઉત્પાદન મોટે ભાગે નિકાસ કરવામાં આવે છે ઊંચી ગુણવત્તા અને ઓછા મૂલ્યના કારણે તેને એક સારું બજાર પ્રાપ્ત થયું છે તે જાપાનનું એક મહત્વપૂર્ણ ઉદ્યોગ કેન્દ્ર ગણાય છે પરંતુ તાજેતરમાં ઓસાકાના સુતરાઉ કાપડ ઉદ્યોગનું સ્થાન અન્ય ઉદ્યોગો જેવા કે લોખંડ ઓલાદ મશીનરી જહાજ ઉદ્યોગ ઓટોમોબાઈલ વિદ્યુત ઉપકરણ અને સિમેન્ટ ઉદ્યોગે લઈ લીધું છે માહિતી તકનીકી ઉદ્યોગ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારતની કેટલીક સોફ્ટવેર કંપનીઓ કાર્ય દિવસમાં ચોવીસ કલાક કામ કરે છે વિશ્વમાં આ રીતે શિફ્ટમાં કામ કરનારાઓ માટે અનેક રસ્તાઓ હોય છે ઉદાહરણ તરીકે જોઈએ તો બે સોફ્ટવેર વ્યવસાયી કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ડેની અને બેંગ્લુરૂમાં સ્મિતા એક જ પ્રોજેક્ટ પર કાર્ય કરે છે જ્યારે સ્મિતા બેંગલુરુમાં સુઈ જાય છે ત્યારે ડેની કેલિફોર્નિયામાં કામ કરે છે તે પોતાના કાર્ય દિવસની સમાપ્તિ પર જે તે કાર્યની પ્રગતિનો અદ્યતન સંદેશ સ્મિતાને મોકલે છે કેટલાક કલાક પછી જ્યારે બેંગલુરુમાં સ્મિતા તેની ઓફિસ પર પહોંચે છે તો તે ડેનીને મોકલેલ સંદેશો વાંચે છે અને તુરંત જ પ્રોજેક્ટ કાર્ય સાથે જોડાઈ જાય છે પોતાના કાર્ય દિવસની સમાપ્તિ બાદ તે પોતાના કાર્યના પરિણામ પુનઃ કેલિફોર્નિયા મોકલે છે આ પ્રકારે સંવાદ અને કાર્ય સાથે સાથે થાય છે માનો કે બંને કાર્યાલયમાં એક સાથે બેઠા છે માહિતી તકનીકી ઉદ્યોગ માહિતીના સંગ્રહ પ્રક્રિયા અને વિતરણને વ્યવહારમાં લાવે છે વર્તમાનમાં આ ઉદ્યોગ વૈશ્વિક બની ગયો છે ટેકનોલોજી રાજનીતિ સામાજિક આર્થિક પરિવર્તનને કારણે આવું બની શક્યું છે આ ઉદ્યોગોના ભૌગોલિક સ્થાનને નક્કી કરનાર પરિબળો સંશોધનની ઉપલબ્ધતા ખર્ચ અને માળખું છે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતના બેંગલુરુ છે બેંગલુરુ દખણના ઉચ્ચ પ્રદેશ પર છે જ્યાંથી એનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું આ શહેર વર્ષભર સમઘાત આબોહવા માટે જગપ્રસિદ્ધ છે સિલિકોન વેલી સાંતાક્લોઝ ખીણનો એક ભાગ છે જે ઉત્તર અમેરિકામાં રોકીઝ પર્વતમાળાની નજીક આવેલ છે આ ક્ષેત્રની આબોહવા સમશીતોષ્ણ છે જ્યાં ક્યારેક જ તાપમાન ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે જાય છે આમ આપણે આ બંને શહેરો વચ્ચેની સમાનતા જોઈ શકીએ છીએ ભારતના મહાનગરીય કેન્દ્રમાં અન્ય ઊભરતા માહિતી ટેકનોલોજીના કેન્દ્રોમાં મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ અને ચેન્નાઈનો સમાવેશ થાય છે આ ઉપરાંત ગુડગાંવ પુણે થિરુવંતપુરમ કોચિન અને ચંદીગઢ માહિતી ટેકનોલોજી ઉદ્યોગ માટે મહત્વના કેન્દ્રો છે